ભારત દેશમાં સરકારી સંસ્થામાં મોરબી ખાતે પ્રથમ ટેલિકાર્ડિયોલોજી સેન્ટર શરૂ કરવામાં આવશે. સમગ્ર ભારત દેશમાં સરકારી સંસ્થામાં પ્રથમ એવું સેન્ટર જનરલ હોસ્પિટલ મોરબી ખાતે કાર્યરત થશે, જેમાં 24 કલાક જરૂરી દર્દીઓના કાર્ડિયોગ્રામનું એનાલિસિસ સ્પેશિયાલિસ્ટ તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે કરવામાં આવશે અને સચોટ નિદાન અને સારવાર મળશે અને હૃદય રોગના દર્દીઓ માટે જે ગોલ્ડન અવર હોય છે તેમાં ઉપયોગી થશે. સમગ્ર ભારત દેશમાં પ્રથમ ટેલિકાર્ડિયોલોજી સેન્ટર મોરબી જનરલ હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જેની તમામ સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. દર્દીઓની સુવિધાને ધ્યાને લઈને તથા મેડિકલ ફિલ્ડમાં જે એડવાન્સ ટેકનોલોજી આવી રહી છે તેનો ઉપયોગ થાય તે હેતુસર જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ટેલિકાર્ડિયોલોજી સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં દર્દીઓને વિનામૂલ્યે ECG કાઢી આપવામાં આવે અને એનું ઇન્ટરપ્રિટેશન ફિઝિશિયન તથા કાર્ડિયોલોજીસ્ટ દ્વારા થઈ શકે. આ રિપોર્ટિંગ ઓનલાઈન હશે, એ થઈ શકે, વિનામૂલ્યે થઈ શકે. તે માટે ટૂંક સમયમાં આ સોફ્ટવેર આપણે અહીં ઇન્સ્ટોલ કરીએ છીએ અને આ સેન્ટર ચાલુ કરી રહ્યા છીએ. એ વિશે થોડી વિશેષ માહિતી અને ટેકનિકલ સ્ટાફ આપશે. મારું નામ સતીશ દફરા છે. હું રાજકોટ લેક્સસ ટેલિકાર્ડિયોલોજી સેન્ટર તરફથી છું. અમે લોકો મોરબીમાં સરકારી હોસ્પિટલમાં ફર્સ્ટ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટની સુવિધાઓ બાય ટેલિમેડિસિન દ્વારા શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ તો મોરબી જેવા સેન્ટરમાં જ્યાં કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર્સની સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં કાર્ડિયોલોજીસ્ટની સુવિધા ટેલિકાર્ડિયોલોજીસ્ટ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે મળી રહે એવો એક અમે લોકો નવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. આગળનું ટેકનિકલ માહિતી મિતેશ આપશે. મારું નામ નીત સેજપાલ છે. હું લેક્સસ ટેલિ મેડિસિન તરફથી આવેલો છું. આપણે આ ECGમાં ઇનબિલ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નાખેલું છે કે તમે આ ECGમાં જ્યારે તમે ECG નીકાળો ત્યારે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનબિલ્ટ છે કે જ્યારે પેશન્ટને ECG સારો નથી આવતો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ લોકોને જે સ્ટાફ ECG કરી રહ્યો છે એને ઓન ધ સ્પોટ ખબર પડી જશે કે આ ECG પરફેક્ટ નથી આવી રહ્યો, તો એ પેશન્ટને ઇમરજન્સી સારવાર મળી જાય એ રીતનું ECG આમ આપણે લઈ રહ્યો છે. ખાસ તો મેઇન બેનિફિટ ECGનો એ છે કે જેવો પેશન્ટનો ECG નીકળે અને પેશન્ટને ECGમાં કાર્ડિયક અરેસ્ટ ચાલુ હોય તો તરત જ એમના જે ડૉક્ટર્સ હોય ફિઝિશિયન્સ હોય હોસ્પિટલના એમને તરત જ એ ECG વોટ્સઅપ થઈ જાય, મેસેજ થઈ જાય અને એ ત્યાં બેઠેલા ડૉક્ટર એ તરત જ એ પેશન્ટની સારવાર શરૂ કરશે. પ્લસ અમારા જે રાજકોટમાં જે કમાન્ડ સેન્ટર છે ટેલિકાર્ડિયોલોજીસ્ટનું, એ કમાન્ડ સેન્ટરમાં પણ પેશન્ટનો ECG નીકળો હોય અને પેશન્ટનો ECG નોર્મલ ના હોય તો ત્યાં બેઠેલા ડૉક્ટરને તરત જ બીપ થાય અને ત્યાં બેઠેલા ડૉક્ટર જ સીધા જ અહીંયા ડૉક્ટર બેઠા હોય એમને તરત જ ઇન્ફોર્મ કરે કે આ પેશન્ટનો ECG નોર્મલ નથી, એમને કાર્ડિયક અરેસ્ટ આવેલો છે, તો ફર્ધર મેડિસિન શું આપવી, શું ઇન્વેસ્ટિગેશન કરવું અને શું ફર્ધર તબીબી સારવાર કરવી એ તરત જ ત્યાં બેઠેલા ડૉક્ટરને એ જાણ કરી શકે. એટલે હૃદયના દર્દીઓ માટે ખાસ એક જે ગોલ્ડન હોર્સ કહેવાય છે એ આપણે એ બચાવી શકીએ. એ ઉપરાંત આ ડિવાઇસથી એન્ડ્રોઇડમાં એપ્લિકેશન જે આવે છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં આના જે ડૉક્ટરો જે એન્ડ્રોઇડ એપ્લિકેશન યુઝ કરતા હોય મોર દેન 500 ડૉક્ટર્સ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન યુઝ કરી એનું ઇન્ટરપ્રિટેશન આપે અને એનો આપણે ઓપિનિયન પણ લઈ શકીએ, જેમાં ફિઝિશિયન કાર્ડિયોલોજીસ્ટ અને એક્સપર્ટ ઓપિનિયન મળી શકે.